प्रेशर कुकर, ब्लेंडर, मिक्सर, गैस, ज्यूसर, एवं नहीं कि स्त्री वैज्ञानिको नोती, पण स्त्रीना सुखनो विचार पुरुष ने सौथी वधावे छे एमां पर साबित थाय छे। कारण के रड़ती स्त्री ने एने जोई हशे, कोक दीकराए कोक पतिए एनी स्त्री नो जारे हाथ पकड़ियो हशे त्यारे हाथ में दाजेली जोई हशे अने एने विचार आव्यो हशे, अगर स्त्री आटली दुखी थाय चूला में रसोई करती वक्ते मारे गैस की शोध करवी जोईए। एने खांडती वक्ते स्त्री ना हाथ ने कड़क थता वक्ते જ્યારે સ્ત્રીનો હાથ પ્રેમથી પકડ્યો હશે ત્યારે એને એમ થતું હશે કે હાથ કોમળ હોવા જોઈએ અને એને મિક્સરની શોધ કરી હશે। સ્ત્રીના ડિઝાઇનર કપડાં, લિપસ્ટિક, નેઇલ પોલિશ, એમની જે હેલ્થ છે, સ્ત્રી નીચે હોવાને ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સમાંથી બહાર આવે એટલે પોઇન્ટેડ હિલની શોધે એક પુરુષે કરેલી છે, એક સ્ત્રીએ નહીં। સ્ત્રીને સુંદર દેખાવાના, સુખી થવાના તમામ વિચારો એક સ્ત્રી કરતા વધુ સભ્યતામાં પુરુષે કર્યા છે એટલે આ બધી શોધ પુરુષે કરેલી છે। એટલે માની લેવું જોઈએ સ્ત્રીના સુખનો વિચાર એક સ્ત્રી કરતા વધુ પુરુષ કરે છે। એટલે સ્ત્રીને દુઃખી કરવા પાછળ ખાસ પુરુષોનો રોલ નથી એવું હું માનું છું। ક્યાંક હું સફળ નથી થતી ને તો ક્યાંક પહેલું કારણ તો હું ખુદ પોતે જ હોઉં, પહેલું કારણ હું ખુદ પોતે હોઉં તો હું આગળ ન આવું, કોઈ બીજો મને। એક વખત તમે આમ વિચારી લો કે જે સફળ માણસો થયા છે એની યાદી વિચારો, તમને જાણે અજાણે દરેકના જીવનમાં સંઘર્ષ જ જોવા મળશે। તમારે કહેવું જ પડે કે એ ટ્યુબલાઇટ નીચે સૂતા હતા અને વાંચતા વાંચતા હતા, નદી પાર કરતા કરતા જતા હતા, બહુ ગરીબ હતા અને ખાવાનું નહોતું અને પછી અહીં સુધી પહોંચ્યા। એનો મતલબ એવો થયો કે તમારી સફળતા તમારા સંઘર્ષમાંથી જ આવે છે અને સ્ત્રી અને સંઘર્ષ એ બે એકબીજાના પર્યાય છે। સ્ત્રી ખરેખર સંઘર્ષ બહુ કરે છે, બહુ જ કરે છે, પણ એનો સંઘર્ષ માત્ર એના ઘર સુધીનો હોય છે, બહાર સુધીનો નહીં। એટલે ક્યાંક એની સફળતા થોડીક પાછળ રહી જાય છે। એની સફળતા આપણે ત્યાં સફળતાની ડેફિનેશન એવી કરવામાં આવી, તમે સ્ટેજ ઉપર બેસો, તમારી પાસે અઢળક પૈસા હોય, 500 લોકો તમને ઓળખતા હોય તો તમારી સફળતા। પણ એક સ્ત્રી સવારે બધા જ ઉઠે પહેલા ઉઠી જાય, દાદાને ચા આપી દે, ન્યૂઝપેપર અંદર લઈ લે, તરત તે રસોઈવાળી થઈ જાય, કામવાળી થઈ જાય, ધોબી આવે તો કપડાં ગણીને લઈ લે, ફોન ચાલુ, ફોને પોતાના ઓફિસમાં સૂચના આપતી હોય કે હું 5-10 મિનિટ મોડી થઈશ ત્યાં સુધીમાં તમે આ પ્રિપરેશન કરી નાખજો, તાં હસબન્ડ એમ કે શર્ટનું બટન તૂટી ગયું છે, તરત દોડતી દોડતી ગેસ ધીમો કરી અને શર્ટનું બટન કરવા જાય, પાછી આવે તો દીકરો એમ કે મમ્મી હું આ નાસ્તામાં નહીં લઈ જાઉં, 5 મિનિટ બેટા, 5 જ મિનિટ, હમણાં હું તને આ કરી આપીશ। એ સ્ત્રી રસોઈવાળી, કામવાળી, ધોબી થાય, સાસુ એમ કે આજે આપણે સાંજે સરસ મજાનો એક પાર્ટીમાં જવાનું છે, તો ઘરની કુટુંબની બ્યુટીફુલ વહુ દેખાવડી થઈ એક રોલ મોડલ તરીકે જાય અને જ્યારે જરૂર પડે ત્યારે એ નર્સ પણ રોલ બને છે। આ એક જ કામ સ્ત્રી કરે છે, પણ એ પેમેન્ટ નથી લેતી ને, એવોર્ડ નથી લેતી ને, એટલે એને આપણે સફળતામાં ગણતા નથી। મને ગમ્યું કે તાળીની અવાજ પુરુષોથી આવે એટલે માને છે કે આવું બધું મારા ઘરે જે સ્ત્રીઓ કરે છે સારી છે અને મહાન છે। એપ્રિશિએટ ઇટ આપણા થાળીમાં આવતી 32 ભોજન આપણને બહુ જ ગમતા હોય છે, પણ ક્યારેય વિચાર્યું નથી કે એ બનાવતી વખતે એનો હાથ દાજ્યો હશે, એની તકલીફ થઈ હશે, ક્યાંક એને કંટાળો 43 ડિગ્રીમાં તમને ગરમ રોટલી આપવામાં આવ્યો હશે, છતાંય તમને જમતી વખતે એમ પૂછે છે સારું થયું છે, હા અત્યારે રાખી જા ટીવી બધી મેચ આવે છે। ક્યારેય આપણે આ બધો વિચાર નથી કર્યો અને પછી ધીમે ધીમે સ્ત્રી ફ્રસ્ટ્રેશનના યુગમાં આવી ગઈ, એ વલણમાં આવી ગઈ, કારણ કે એ જોવે છે, એ જોવા માંડી કે હું જે કરું છું એનું કોઈ મૂલ્ય નથી, એની કોઈ વેલ્યુ નથી। કારણ કે જાણે અજાણે અમને બધાને શીખવામાં આવ્યું છે કે તમને કોકે સારા કહેવા પડે
તને તારા હસબન્ડ કે તો તું સારી, તને તારી સાસુ વખાણે તો તું સારી, તારું કુટુંબ તને કે તો તું સારી. મહાભારતમાં એક બહુ સરસ સંવાદ છે. દ્રૌપદી નાના હોય છે અને એમના ભાઈ સાથે રમતા હોય છે અને એના દાદીમાં એ બંનેને રમાડતા હોય છે, એટલે અચાનક એક સૈનિક આવીને એમ કહે છે કે ચાલો રાજકુમાર, તમારે શસ્ત્ર વિદ્યા શીખવાનો સમય થઈ ગયો છે, તમારે શીખવા જવું પડશે. એટલે એ ભાઈ જાય છે તો સાથે સાથે દ્રૌપદી પણ એવું કહે છે હું જાઉં. એટલે એના દાદીમાં એનો હાથ પકડે છે અને એવું કહે છે કે બેટા, એ તો બધું છોકરાવે શીખવાનું હોય, લડવાનું છે, એને તો દેશ ચલાવવાનું છે, રાજ્ય ચલાવવાનું છે. એટલે દ્રૌપદી એવું કહે છે તો મારે નહીં શીખવાનું? તો કે ના બેટા, તારે તો રસોઈ કરતા શીખવાનું, પતિને ખુશ કેમ રાખો એ શીખવાનું. એટલે પછી દ્રૌપદી પ્રશ્ન એવો કરે છે તો ભાઈ પણ આવું બધું શીખશે ને કે પત્નીને ખુશ કેવી રીતે રાખવો એમ? તો દ્રૌપદીના દાદી એમ કહે છે કે ના દીકરા, સ્ત્રી છે ને એ પુરુષને સુખી કરે. તો દ્રૌપદી કહે છે તો સ્ત્રી? ત્યારે એના દાદી એમ કહે છે કે સ્ત્રીએ તો જાતે સુખી તથા શીખી લેવાનું હોય. સાચે એવું છે. એક તમે કલ્પના કરી જુઓ કે સ્ત્રી ખસી જાય ઘરમાંથી, 24 કલાકની કલ્પના કરો, તમારા સુખનો આધાર ખસી જશે. મિત્રો, હું પુરુષને હજી કહું છું, પહેલા એટલે મેં પુરુષના વખાણ કરી લીધા છે એટલે મને તમે કોઈ ફેમિનિસ્ટ ન ગણતા પ્લીઝ. હું બંનેનું મૂલ્ય એક સરખું છે, એકબીજા વગર એકબીજા અધૂરા છે, એટલું જ મારું કહેવાનું છે. સ્ત્રી વગર પુરુષ ને પુરુષ વગર સ્ત્રી. સ્ત્રીનું જગત નાનું છે, એને માત્ર ને માત્ર એનો પતિ સારો કહે ને તો એને જગત આખું સારો કેવું લાગે. હું જગત આખામાંથી વાહ વાહ સ્ટેજ ઉપરથી લઈને આવું ને તો મને એટલી મૂલ્યવાન ન લાગે જેટલું ઘરે આવીને મને કોઈ વ્યક્તિ એમ કે આજે સરસ ચા બની હતી, કોફી સારી હતી, મને એવોર્ડ, મારી માટે નોબેલ પ્રાઇઝ મારો વ્યક્તિ છે. એક એવું આપણે હસતા હસતા એવું કહેતા હોઈએ છીએ કે સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે અને નિષ્ફળ પુરુષ પાછળ બે સ્ત્રીઓ હોય છે, એ આપણો જાણીતો સંવાદ છે. પણ એક સ્ત્રી જે છે એણે પોતાનું બધું જ બધું જ પોતાના 24 કલાકની તમામ સેકન્ડોની સાથે પરણીને આવેતી ત્યારે આંખમાં જે સપના જોયા હતા ને એ જ પહેલી રાત્રે બધા નામે કરી દીધા છે. આથી હું નહીં, મારા સપનાઓ પણ તારા, અને તારા તમામ સપનાઓ પર તને ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી હું લઉં છું, તારી નહીં તારા સમગ્ર ઘરની. આ સ્ત્રી એટલે ગાયની નહીં પણ સ્ત્રીની પણ ચિંતા કરીએ, એને પણ ક્યારેક પૂછીએ. અને હું સ્ત્રીઓને કહું છું કે જ્યારે પૂછવામાં આવે ને ત્યારે વર્લ્ડ ટૂર કે રિયલ ડાયમંડના નેકલેસની બદલે 1 કલાક માંગી લઈએ કે આજે 1 કલાક મને સાંજે જોઈએ છે.